તારીખ 26/8/1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. માતાઓ બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણના આખ્યાનોને કેન્દ્રમાં રાખીને સંસારના મૂંઝવતા પ્રશ્નો, સમાજના, ધર્મના, રાષ્ટ્રના, વ્યક્તિના મૂંઝવનારા પ્રશ્નોની ભગવાન જેવી બુદ્ધિ આપે એવી ચર્ચા થઈ રહી છે. શરૂઆતમાં કહ્યું એમ રામાયણ એટલે વાલ્મીકી રામાયણ એક ઉત્તમ શ્રેષ્ઠ પુરુષની શોધમાં નીકળેલી છે. જ્યારે તુલસી રામાયણ છે એ પરમેશ્વરની શોધમાં નીકળી છે. એકને ઉત્તમ પુરુષના લક્ષણો જોઈએ છે, એકને પરબ્રહ્મ પરમાત્માના લક્ષણો જોઈએ છે. વાલ્મીકી રામાયણના જે પાત્રો છે એ બધા માનવ સહજ સ્વભાવના પાત્રો છે, અને તુલસી રામાયણના જે પાત્રો છે એના એ બધા પરાકાષ્ઠાના પાત્રો છે. જે સારું છે એને બહુ સારું બતાવવાનું અને જે ખરાબ છે એને બહુ ખરાબ બતાવવાનું, એટલે બંને તરફની પરાકાષ્ઠા થઈ. ખરેખર એવું હોતું હોય છે કે સારામાં સારા માણસમાં પણ કંઈક દોષો હોય છે અને ખરાબમાં ખરાબ માણસોમાં પણ કંઈક ગુણ હોય છે. પણ ગ્રંથ છે, આ બંને ગ્રંથોની આ એક મુદ્દાનો ભેદ છે. એટલે અહીંયા રામ, કૌશલ્યા, દશરથ વગેરે વગેરે જે સારા પાત્રો છે એના અંદર પણ માનવીય સ્વભાવ મૂક્યો છે. એ પણ માનવ સહજ કડવી વાતો બોલે છે, અપેક્ષાઓ રાખે છે. તુલસી રામાયણમાં આ બધા પાત્રો પરાકાષ્ઠાએ છે. માતા ઉત્તમમાં ઉત્તમ કેવી હોવી જોઈએ, કેટલી હોવી જોઈએ એની પરાકાષ્ઠા, અને મંથરા કેટલી દુષ્ટ છે, કૈકેયી કેટલી દુષ્ટ છે એ દુષ્ટતાની પરાકાષ્ઠા. ખરેખર તો કૈકેયી એટલી બધી દુષ્ટ નહોતી અને મંથરા પણ એટલી બધી દુષ્ટ હતી. સૌ પોતપોતાની જગ્યાએ પાત્ર છે અને નાટકનો અભિનય કરે છે. પણ આ બે રામાયણોમાં મુદ્દાનો ભેદ જો તમને ખ્યાલ રહેશે તો તમે જાણી શકશો કે બંને વચ્ચે શું ભેદ છે. હવે જ્યારે ઉત્તમ પુરુષ શોધવા નીકળ્યા છે તો ઉત્તમ પુરુષ કેવો હોય, આપણે ત્યાં એક સામુદ્રિક શાસ્ત્ર છે. સામુદ્રિક શાસ્ત્ર એમાં પુરુષોના ચાર પ્રકાર બતાવ્યા છે અને સ્ત્રીઓના પણ ચાર પ્રકાર બતાવ્યા છે, શરીરના દ્વારા અને ગુણોના દ્વારા. શરીરના દ્વારા જે પ્રકાર બતાવ્યા છે એ હું તમારા આગળ નહીં કહું, કારણ કે કોઈને કંઈને કંઈ ઘટતા, એટલે શરીરના જે પ્રકારો બતાવ્યા છે
એની આંખ કેવી હોય, નાક કેવું હોય, ગરદન કેવી હોય, હાથ કેવા હોય, કપાળ કેવું હોય, એ બધા જે પ્રકાર બતાવ્યા છે, વાળ કેવા હોય, એ તમારા આગળ હું નહીં કહું. કારણ કે કશું ને કશું તમારામાં ઘટતું આવશે, અને એમાં જો સારું ઘટતું આવ્યું તો એક વેંત ઊંચે ચાલવા લાગશો. હા, તો આપણે આપણો નંબર લાગી ગયો એમ. અને જો કંઈક ઊંધું ઘટતું આવી ગયું તો એક વેંત પાતાળમાં ચાલવા લાગશે, બહુ મોટી નિરાશા થઈ જશે. અને જો હલકી વાતો પડોશીના માટે ઘટતી આવી ગઈ તો તમને બહુ આનંદ થશે. એની જ વાત છે આ, બિલકુલ એનામાં ઘટતી આવે છે. એટલે હું શારીરિક જે વર્ણન છે એ ચર્ચા તમારા આગળ નહીં કરું, પણ જે ગુણાત્મક ચર્ચા છે એના ગુણ કેવા હોય, ચાર પ્રકારના પુરુષો અને ચાર પ્રકારની સ્ત્રીઓ. નામ લખવા હોય તો લખી લેજો. પુરુષના ચાર નામ છે, પદ્મ, હસ્ત, ચિત્ર અને શંખ. આ ચાર નામ છે, પદ્મ, હસ્ત, ચિત્ર અને શંખ. સ્ત્રીઓના ચાર નામ છે, પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખણી. આ સ્ત્રીઓના ચાર નામ છે. સામુદ્રિક શાસ્ત્ર છે ને, ખરેખર સમજવા જેવું છે. એટલા માટે સમજવા જેવું છે કે તમારે જ્યારે સેંકડો માણસો સાથે વ્યવહાર થતો હોય, સામેથી આવનારો જે માણસ છે ને એની ચાલ ઉપરથી તમે એના વ્યક્તિત્વને નક્કી કરી શકો. એની આંખો ઉપરથી, એના ચહેરા ઉપરથી, એના બોલવા ઉપરથી માણસને ઓળખવો ને હીરાને ઓળખવા કરતા અઘરું કામ છે. અને હીરાને ઓળખવાથી જે ફળ મળે એના કરતા પણ માણસને ઓળખવાનું ફળ ઘણું મોટું મળે. અને માણસને ઉલટો ઓળખો તો એનું જે કુફળ છે એનો તો કોઈ હિસાબ ના ગણાય એટલું એનું કુફળ. એટલે આ ચાર પુરુષો અને ચાર સ્ત્રીઓ બતાવી. રામાયણની અંદર આ ચારે ચાર પુરુષો અને ચારે ચાર પ્રકારની સ્ત્રીઓ મૂકી, કારણ કે જીવનના બધા પાત્રો મૂકવાના છે. એટલા માટે કોને કોને શું કહેવાય એની ચર્ચા હું પછી કરું, પણ આ ચારના માટે આપણા ત્યાં વૈદિક શાસ્ત્ર જે છે, સનાતન ધર્મ, એમાં ચાર વ્યવહાર બતાવ્યા છે. વ્યવહારના ચાર ક્ષેત્રો બતાવ્યા છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. એને પુરુષાર્થ કયો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એને ચતુર્વિધ પુરુષાર્થ અથવા વ્યવહારના આ ચાર ક્ષેત્રો, પાંચમું કોઈ ક્ષેત્ર જ નહીં. તો ચાર ક્ષેત્રો છે એને સમજાવશે કોણ, કેવી રીતે સમજશો, ત્યારે વાત સમજવા જેવી છે. મારી એક કેસેટ છે, એનું નામ છે સાથીઓ. એનું નામ છે સાથીઓ. કોઈ વાર ઈચ્છા થાય તો સાંભળજો, એમાં મેં વિસ્તારથી બધી ચર્ચા કરી છે. આપણા ધર્મનું પ્રતીક છે સાથીઓ. જૈન, બૌદ્ધ અને હિન્દુ આ ત્રણે ત્રણ સાથિયાને મહત્વ આપે છે. મુસ્લિમ ધર્મનું પ્રતીક શું છે, ચાંદ, ચાંદ છે. અને ક્રિશ્ચિયન ધર્મનું પ્રતીક શું છે, ક્રોસ છે. હે, ક્રોસ છે, ફાંસીએ ચડાવ્યા સૂડીએ, એટલે એને નિશાન બનાવી દીધું, એટલે ક્રોસ લટકાવતા હોય છે. અને મુસ્લિમો છે, એમના ધર્મનું પ્રતીક છે ચંદ્રમા. પણ ચંદ્રમા કયો, પૂર્ણિમાનો કે દ્વિતીયાનો, દ્વિતીયાનો. તમને ભગવાન આવીને એમ પૂછે કે બોલ બેટા, તારે પૂનમનો ચંદ્ર થવું છે કે બીજનો ચંદ્ર થવું છે, તો તમને પૂનમનો ચંદ્ર થવો ગમે કે બીજનું થવું ગમે. પૂનમનો સોળ કળાએ ખીલેલો હોય, હે એકદમ ગાળ ગાળ ગાળમ ચાંદની મહક 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 ઝર 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 ચાંદની ઝરતી હોય, પૂનમનો ચંદ્ર થવાનું કોને ના ગમે. પણ એમાં એક ખાસ ખોડ છે, બીજા દિવસથી પછી અંધારું શરૂ. આજનો દિવસ સોળ કળાએ ખીલી લો, પણ આવતીકાલથી અને ખીલ્યા પછી કરમાવાનું આવે એ કોઈને ગમે, આ તો બીજા દિવસથી જ અંધારું થાય છે. આપણે આજ ભૂલ કરી બેઠા, ભગવાનના પાસે પૂનમનો ચંદ્ર માગ્યો અને ભગવાને આપ્યો, ખીલ્યા એકવાર ખૂબ સોળ કળાએ ખીલ્યા, અને પછી જે અંધાર્યું ક્ષય પક્ષ શરૂ થયો છે, દિવસ ઉગે છે ને હિન્દુઓ ઘટે છે,
ઘટે છે કે નથી ઘટતા તમારી સંખ્યા? કારણ કે પૂનમ નો ચંદ્ર માગ્યો હતો. પેલા એ શું કર્યું, બીજ નો ચંદ્ર દે દો હમકો, એમ કે બીજ કા ચાંદ દે દો. એટલે અલ્લાહ મિયાએ કહ્યું કે અચ્છા તુમકો બીજ કા ચાંદ દે દિયા. એટલે રોજ વધે છે, બીજ પછી ત્રીજ, ત્રીજ પછી ચોથ, ચોથ પછી, એ રોજ વધે છે. આખી દુનિયામાં સંખ્યા વધે છે અને આપણી સંખ્યા. એટલે યાદ રાખજો, ઈશ્વર પાસે માગો તો બીજનો ચાંદ માગજો. પહેલા પાનનો ગલ્લો, પછી કરિયાણાની દુકાન, પછી જરા મોટો સ્ટોર, પછી એમ કરતા વળી મોટો સ્ટોર, એમ કરતા કરતા મિલ માલિક થવાનું. અને જો એક જ દિવસે મિલ માલિક થઈ ગયા તો બીજા દિવસથી પછી એને અનુભવ નથી, એને કશું કંઈ ગતાગમ નથી, એ સંભાળી નહીં, વજન ઉંચકી નહીં શકે. એટલે આપણા ધર્મનું પ્રતીક છે સાથીઓ. અને સાથિયાના પ્રતીકમાંથી શું નીકળે છે? સાથિયાના પ્રતીકમાંથી નીકળે છે ચાર પાંખડા. વિસ્તાર નહીં કરું, કેસેટ જેની ઈચ્છા હોય સાંભળી લેજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના આ ચાર પાંખડા છે. અને ચારે ચાર પાંખડા જમણા હાથ તરફ વળેલા છે, અને જો ડાબા હાથ તરફ વળેલા હોય તો ઊંધો કહેવાય, એને ઊંધો કહેવાય. હું જર્મનીમાં ટ્રેનમાં ફરું, કેબિનમાં બેઠેલા ચાર પાંચ છ જણાને બેઠો બેઠો હું ટપાલ લખું અહીં દેશમાં. એટલે મને એક ટેવ છે કે પહેલા ઓમ લખું, પછી જે કંઈ લખવાનું હોય. એટલે મારી બાજુમાં એક જર્મન પુરુષ ને સ્ત્રી બેઠેલા, એને આ ઓમ જોયો એટલે એને તરત પ્રશ્ન પૂછ્યો કે આ શું છે? તો મેં કહું અમારા ગોડનું સિમ્બોલ છે, અમારા ભગવાનનું આ આવું પ્રતીક છે. ખુશ થયા. પછી મેં એના આગળ સાથીઓ બતાવ્યો, મને કહે હિટલર, 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 નાઝી. નહીં, ના ના, હિટલર નહીં. આ હિટલરના પાંખડા આમ વળ્યા હતા ડાબા હાથે, અને અમારા પાંખડા જમણા હાથે. હિટલર એ સાથિયાનું પ્રતીક રાખતો, આખો નાઝી જે હતો ને સૈનિકો એના બધાનો અહીં ખભા ઉપર તમે જુઓ તો આખું પ્રતીક સાથિયાનું. પણ સાથિયાનું પાંખડા કેવા? ડાબા હાથે વળેલા. ઘણી વાર મૂર્ખ માણસો હોય ને ખબર ના હોય તો ડાબો જ સાથિયો ચિત્રી બેસે. આપણા જમણા હાથે વળેલા છે. અને જમણા હાથે વળેલા પાંખડા શું સૂચવે છે? હંમેશા જમણા હાથે ભગવાન છે. તમારાથી જે મોટો હોય એને જમણા હાથે રાખજો, જો ડાબા હાથે રાખો તો એ અસભ્યતા છે. ચાલો તો એ રીતે ચાલજો કે મહાપુરુષ હોય મોટા પુરુષ હોય એને ડાબા હાથ, એને એને આપણે ડાબા હાથે રહેવાનું ને એને જમણા હાથે રહેવાનું. વામાંગે ચ વિભૂતિ ભૂધર સુતા. એટલે મંદિરોમાં જઈને જોજો, રાધા છે ને કૃષ્ણના ડાબા હાથે, સીતા છે એ ડાબા હાથે, પાર્વતી છે એ ડાબા હાથે, હંમેશા શ્રેષ્ઠ પુરુષ છે એ જમણા હાથે. એટલા માટે આપણે પ્રતીક મૂક્યું કે આ ધર્મ ખરો પણ કોના તરફ વળશે? પરમેશ્વર તરફ. અર્થ પરમેશ્વર તરફ, કામ પરમેશ્વર તરફ, મોક્ષ પરમેશ્વર તરફ. આ સાથીઓ, એટલે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારે ચાર પાંખડા જ્યારે ભગવાન તરફ વળ્યા હોય ત્યારે તમારું જીવન ધન્ય થઈ જાય. તો હવે આ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર વ્યવહાર છે, ચાર પુરુષાર્થ છે, એ ચારના દ્વારા કયો વ્યક્તિ પદ્મ છે, હસ્ત છે, ચિત્ર છે, અથવા શંખ છે, અથવા એ પ્રકારની સ્ત્રીઓ છે, એની તમે એનો નિશ્ચય તમે કરી શકો. પહેલી વાત, ધર્મ. પદ્મને કેવી રીતે ઓળખશો? જેના જીવનમાં સાચો ધર્મ હોય. સાચો અને ખોટો એટલે શું? એક પહેલામાં પહેલી શરત એ છે કે ધર્મનું પ્રદર્શન ન હોય. ધર્મ પાળવાની વસ્તુ છે, પ્રદર્શન કરવાની વસ્તુ. અને જ્યાં તમારા જીવનમાં પ્રદર્શન આવ્યું એટલે ધર્મની શક્તિ ક્ષીણ થઈ જાય. એ બાદ તો ધર્મ પાળન કરે, એના જીવનમાં પૂરેપૂરી સચ્ચાઈ, બધી રીતે નૈતિકતા, કોઈ જાતનું. કેટલીક વાર એવું લાગે કે ઉપરથી તમને એ નાસ્તિક લાગતો હોય પણ ખરેખર એ સાચો આસ્તિક હોય. એ અગિયારસ ના કરે એટલે તમને નાસ્તિક લાગે, હે, એ ફલાણું ના કરે, આ ના કરે, ફલાણું. એટલે તમે ઉપરના નિયમો છે એ ઉપરના નિયમોનું નામ તમે ધર્મ માની બેઠા, ને પેલાના જીવનમાં વાસ્તવિક ધર્મ છે. હમણાં થોડા સમય પહેલા, 8-10 મહિના થયા હશે, અને મારે કચ્છમાં જવાનું થયું.
અને કચ્છમાં એક ઓળખીતા મહાત્મા, વૈરાગી મહાત્મા, એમના ત્યાં ઉતરવાનું થયું. એમણે મને કહ્યું, જુઓ પેલું દૂર ગામ દેખાય ને, મેં કહું આ એ રબારીઓનું ગામ છે, માલધારીઓનું ગામ છે. પછી મને કે એક સાંજે એક સ્ત્રી આવી, 50-55 વર્ષની હશે, માલધારી સ્ત્રી, અને આવીને મને કહે છે, મહારાજ હેડોન એમ કે મારા ઘરવાળાએ કહ્યું છે કે મહારાજને કહેજે કે એમની સોપડી લઈને આવે, મારે સોપડી સાંભળવી છે. તે સોપડી લઈને, તે તમારી સોપડી લઈને હેડો એમ કે. મહારાજ વિચારમાં પડ્યા કે આ સોપડી સોપડી શું કરે છે, હું કોઈ વ્યાજવટાનો ધંધો તો કરતો કે ભાઈ આવે ચોપડો લઈને હેડો કે ફલાણું. પણ મહારાજ જરા જ્ઞાની હતા, એ સમજી ગયા, એટલે ગીતા લઈને ચાલ્યા. એ પેલા ગયા નજીક ગામ, એ પેલો ભરવાડ રબારી છે, બેઠો બેઠો ચલમ પીવે, અને બકરા ઘેટા બધા બેઠેલા, ને બેઠો બેઠો ચલમ પીધે રાખે. એ મહારાજને આવતા જોયા, ઊભો થઈને કહે છે, આવો બાપુ આવો આવો આવો, પગમાં પડ્યો, નમસ્કાર કર્યા, પગમાં પડ્યા, એક કોથળો પાથરી આપ્યો, અને પછી કહ્યું કે હવે તમારી સોપડી સંભળાવો એમ, મારે હવે અહીં રહેવું, મારે હવે ધણીના ઘેર જવું છે, જતા પહેલા તમારી સોપડી સાંભળી લો. એટલે મહારાજ તો કોથળા ઉપર બેઠા અને ગીતા છે એને સંભળાવા લાગ્યા. મને કે બે એક અધ્યાય સંભળાવ્યા હશે, 1.5 કલાક થયો હશે, 2 અધ્યાય સંભળાવ્યા હશે. એટલે પેલા રબારીએ કહ્યું કે બસ બાપુ હવે બસ કરો, બસ બહુ થઈ ગયો. તો 8-10-15 માણસો ભેગા થઈ ગયેલા. રબારી ઊભો થયો, ઊભો થઈને બધાને પગે લાગ્યો, બોલ્યું ચાલ્યું માફ કરજો, ક્ષમા કરજો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો, હવે હું મારા વાલાના ત્યાં જઉં છું. અને પછી પોતાની મેળે કરેલો જે સાથરો એના ઉપર જઈને સૂઈ ગયો, અને સૂઈ જઈને હાથ જોડ્યા એટલે હરિઓમ તત્સત. એના જીવનમાં કોઈ પ્રદર્શન હતું, એનો કોઈ ફોટો પાડવાય ના આવ્યો, કોઈએ એમ ના કહ્યું કે આ ગામમાં એક રબારી કે ભરવાડ યોગી રાજ હતો એવું કોઈએ કહ્યું. એ તો બિચારો ભરવાડ હતો, રબારી હતો, અને ઘેટા બકરા ચારે એટલે નહાય ન નહાય, કપડા મેલા ઘેલા, પેલા બધા વ્યાય, એના બધું ચોટ્યું હોય, એટલે જેને આપણે શુદ્ધિ કહીએ, દિવસમાં ઘણા લોકો 3 વાર નાય, 5 વાર નાય, ચોરી ચોરી નાય, અને લોકો એમ સમજે કે બહુ પવિત્ર માણસ છે. હવે પેલો તો બિચારો અઠવાડિયે 1 વાર નાતો હશે, કચ્છમાં પાણીની તકલીફ, અને છતાં યોગીના મોતે મર્યો કે ના મર્યો, હે, ખરો યોગી રાજ એ હતો. અને જે યોગી રાજ લખે છે ને, એ યોગી રાજ નથી, એ તો લખવા પૂરતું છે, સમજો જરા સમજો, એ તો બધા પોસ્ટર છે, એ તો બધા પેમ્પલેટ છે, એ તો બધા લોકોને આકર્ષવાના ધંધા છે. આ માણસ તો શાંતિથી બસ લો આવજો એમ કરીને વિદાય થઈ ગઈ. જેનો ધર્મ આચરણમાં હોય, અને જે સાચો ધર્મ, એનું નામ છે પદ્મ. ધર્મ શું એ પછી ચર્ચા કરીશ, પણ જેનો ધર્મ આચરણમાં હોય અને વાણીમાં પણ હોય, એનું નામ કહેવાય હસ્ત. 5000 આપે ખરા, પણ આખા ગામમાં જઈને કહી આવ્યા હો, આપણે આપ્યા હો, આપણે આપ્યા હો, બધાને કે 11 કરે ખરા, પણ જ્યાં સુધી 11 ઘરમાં જઈને કહી ના આવે ત્યાં સુધી એની 11 પૂરી થાય. આજે આપણે 11 કરી જો, પણ તે 11 વાર ખાધું છે. હવે સામાન્ય રીતે એવું દેખાય કે રોજ ખાનારા માણસો કરતા ઉપવાસ કરનારા માણસો વધુ ખાતા હોય છે. આપણે હો જૈનો નહીં, એ બીજા દિવસે બદલો લે, આજ નહીં તો. આ માણસનો સ્વભાવ છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના, ભગવદ્ ગીતામાં લખ્યું છે, રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્ત્યતે. અર્જુન, એક રબડનો દડો હોય ફૂલેલો, એમાંથી તું હવા કાઢી નાખ, એટલે દડો છે એ કેવો થઈ જશે, લાબરા જેવો થઈ જશે. એમ આ શરીરને ખાવા પીવાનું આપવાનું બંધ કર, એટલે લાબરા જેવું થઈ જશે. વૃત્તિઓ નહીં બદલાય, તમારે અનુભવ કરવો હોય તો કરજો. જે દિવસે તમે બિલકુલ નહીં ખાધું હોય, તે દિવસે તમારા મનના વિકારો વધારે થશે, ઓછા નહીં થાય પણ વધારે થશે. શાંતિ શામાં છે? સહજ જીવનમાં બસ 2 રોટલી ખાઈ લો,
ત્રણની જરૂર હોય તો બે ખાઈ લો અને પછી આરામથી ઊંઘો, પછી સાંજે પાછું ખાઈ લો, તમને બહુ શાંતિ મળશે. સહજ જીવન, સહજ જીવન. હવે પેલા જે ઉપવાસ કરનારા આપણા માણસો છે એ તો સવારથી જે બાળ ભોગ ચાલુ કરે ને પછી રાજભોગ ચાલુ કરે ને પછી ફલાણું ચાલુ કરે ને પછી રાત્રે સૂતા સૂતા કહે કે હવે થોડુંક દૂધ હોય તો એમાં થોડીક બદામ નાખજો, થોડું કેસર નાખજો, થોડું ફલાણું નાખજો, થોડું ફલાણું નાખજો. ધર્મનું આચરણ કરે પણ એ બધાને કે કરે, અને કયા કહેવાથી શું થાય, ધર્મ ફિક્કો પડી જાય. તમે યાદ રાખજો, તમે કોઈ સારું કામ કરશો અને કોઈને નહીં કહો તો લોકો તમને ખોળી કાઢશે કે આ સારું કામ કરનાર કોણ છે. તમે અહીં પ્રસાદ વેચો અને કોઈને ખબર ના પડવા દો કોને કોણે પ્રસાદ વેચ્યો છે, લોકો ખોળી કાઢશે કે આજનો પ્રસાદ કોના તરફથી હતો. અને જો તમે કે કરશો કે આજના મારા તરફથી, લોકો મોઢું બગાડી બગાડી ભાઈ એમાં શું કે કરો છે એમ કે. એ ધર્મનું આચરણ કરે છે પણ બોલતો, અને પેલો શું કરે છે, બોલ બોલ કરે છે. તો ત્રીજો માણસ શું છે, એ ધર્મનું આચરણ કરતો નથી અને બોલ બોલ કરે છે. ધર્મનું બિલકુલ આચરણ નહીં અને બોલ બોલ કરે છે. આ મેં કર્યું, આ માડવો મેં બાંધ્યો, અરે હું હતો તો આ બધું આ પ્રોગ્રામ થયો, બાકી હું ના હોત તો આ કાર્યક્રમ થવાનો. ચોથો જે શંખ છે એ શું છે, એ અધર્મનું આચરણ કરે છે અને ધર્મની વાત કરે છે. આચરણ કરે છે અધર્મનું અને વાત કરે છે ધર્મની. કામ ખોટું કર્યું હોય અને એને સારું સાબિત કરવાનો પ્રયત્ન. જો કે એક વાત એ પણ છે કે કોઈને શંખ થવું ગમે, પણ અમારે ત્યાં એક ઢપોળ શંખ છે. શંખના ઉપર એ પાછો એક ડપોળ શંખ છે. ખબર છે કોને કહેવાય? બ્રાહ્મણ હતો અને બહુ દરિદ્ર હતો, બહુ ગરીબ હતો. એટલે મહાદેવની આરાધના કરી, મહાદેવ બહુ જલ્દી પ્રસન્ન થાય. મહાદેવ પ્રસન્ન થયા, પ્રસન્ન થઈને કહ્યું, બેટા બોલ તારે શું દુઃખ છે. એટલે એને કહ્યું, મારા ઘરમાં ખાવા પીવાની બહુ તકલીફ છે ને હું બહુ દરિદ્ર છું, ચિંતા ના કર, લે આ શંખ આપું છું, આ શંખ લઈ જા અને જરૂર પડે ત્યારે તું એની પૂજા કરજે, એટલે શંખ આપોઆપ બોલશે, બોલ બોલ તારે શું જોઈએ. એટલે તું કહેજે કે લાખ રૂપિયા જોઈએ, એટલે તરત જ એ લાખ આપશે, તરત જ એ લાખ રૂપિયા આપશે. તો ખુશખુશ થઈ ગયો, ઓહો લાખ રૂપિયા આપનારો શંખ મળ્યો. નીકળ્યો, રસ્તામાં આવી ધર્મશાળા ગામ દૂર, અને વિચાર કર્યો કે લાવ એક રાત આ ધર્મશાળામાં રહું. એ ધર્મશાળામાં રહ્યો અને પછી વિચાર કર્યો કે એણે આજે જ પૂજા કરવા દે ને, ફરી ઘેર જવું, એના કરતા આજે જ એનો ચમત્કાર જોવા દે ને. એટલે પેલો બારણું બંધ કર્યું અને પૂજા કરવા બેઠો. હવે ધર્મશાળાનો જે મેનેજર ને એક વાણિયો, બહુ બુદ્ધિશાળી માણસ, એણે વિચાર કર્યો કે આ મહારાજે બારણું કેમ બંધ કર્યું. સામાન્ય રીતે આપણા ત્યાં બારણા બંધ હોતા, અને આ કોઈ સ્ત્રી વગેરે તો કોઈ છે નહીં, આ એને બારણું બંધ કેમ કર્યું. એટલે ધીરે રહીને ગયો અને આમ તિરાડમાંથી જોવા લાગ્યો. તમે માનો કે ના માનો, કેટલાક લોકો તિરાડમાંથી જોવા માટે જ જન્મ્યા હોય છે. આખી જિંદગી એ તિરાડોમાંથી જોયા જ કરતા હોય છે. અહીં જુએ, પડોશીના ત્યાં જુએ, પેલાના ત્યાં જુએ, પેલાના ત્યાં જુએ. એટલે તિરાડમાંથી જોવા લાગ્યો અને પેલો પૂજા કરતો હતો એટલામાં શંખ બોલ્યો, બોલ 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 બેટા તારે શું જોઈએ. તો કે મને પૈસા જોઈએ, મારે પૈસા ધન જોઈએ. કે લે લાખ રૂપિયા, ફાટ દઈને લાખ રૂપિયા નીકળ્યા. વાણિયો વિચાર કર્યો, ઓહો આ વિદ્યા તો આપણે પચાવવા જેવી. એટલે આઈને પાછો પોતાના આસન ઉપર બેસી, આઈને બેસી ગયો અને પેલા મહારાજે લાખ રૂપિયા નીકળેલા એમાંથી 5-10 રૂપિયા લીધા. અને બ્રાહ્મણને પહેલામાં પહેલો વિચાર શું આવે, કઢાઈ ને તાવી તો કે શીરો બનાવો, બસ બીજું શું કરવાનું હોય. એમની કે આપણે વેપાર કરીએ, એક ધંધો કરીએ, એક ઉદ્યોગ કરીએ, એક ફલાણું કરીએ, કે નહીં, બસ બજારમાં જવું ને ઘી ગોળ ને લોટ ને લઈ આવો ને શીરો બનાવીને ખાઉં. એટલે 5-10 રૂપિયા લઈને નીકળ્યા. એટલે પેલા વાણિયા ઊભા થઈ અને એકદમ પગમાં દંડવત કર્યા, સાષ્ટાંગ દંડવત. નમે નમે મે ફે રહે બહુત નમે નાદાન, દગલબાજ દોઢા નમે ચિત્તા ચોર કમા. એટલે આ બિચારો બ્રાહ્મણ ભોળો, એટલે નમે એટલે તો ખુશખુશ થઈ ગયો, અરે અરે શેઠજી 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 શેઠજી.
શેઠ તો કે મહારાજ, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ આવે અને મારા ઘરમાં રસોઈ બનાવીને ના જમે તો મારું જીવન ધિક્કાર છે, આ મનુષ્યનો દેહ ધિક્કાર છે. કેટલા પુણ્યના પ્રતાપે ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે અને તમારા જેવા આંગણે ચાલીને આવ્યા હોય માટે આજ તો તમારે મારે ત્યાં જ રસોઈ કરીને જમવું પડશે. બ્રાહ્મણ વિચાર કર્યો કે આ શંખનો પ્રભાવ છે કે જો લાખ રૂપિયા નીકળ્યા, હજુ તો હું સીધું લેવા જઉં છું, ત્યાં આ જમાડનારો પાછો નીકળ્યો. એટલે કે બોલે ત્યારે તમારે ત્યાં રસોઈ બનાવી. એટલે મહારાજ હતા એમને રસોઈમાં રોકી રાખ્યા, અને રસોઈમાં રોકી રાખીને ખૂબ લાડુ દાળ ભાત શાક વાક બધું એવી રીતે સારી રીતે. મેં એવું સાંભળ્યું છે ઘણી વાર લોકો જીરું વેચવા આવ્યા હોય ને બનાસકાંઠા વાળા, એમને લોકો જમણવારમાં રોકી રાખે, અને પછી આ બાજુ જે કોથળાઓનું જે વિદ્યા કરવી હોય. હવે તમે વિચાર કરો એને આ ચારમાં કઈ જગ્યાએ મૂકશો. એટલે મહારાજ તો ખૂબ વઘાર વઘાર કરીને સારી રીતે રસોઈ બનાવી, ત્યાં સુધી પેલા વાણિયાએ શું કર્યું કે બરાબર એના જેવો એક શંખ મૂકી આવ્યો ને પેલો શંખ છે એ લઈ આવ્યો, લઈ ઘરમાં મૂકી દીધો ને બસ. અને મહારાજ તો ખુશ ખુશ છે, લાડુ દાળ ભાત જમ્યા, જઈને પેટ ઉપર હાથ ફેરવીને સૂઈ ગયા. ઘેર ગયા અને ઘેર ગયા અને પછી વળી પાછી જયારે જરૂર પડી એ શંખની પૂજા કરી, બીજી વાર કરી, ત્રીજી વાર કરી, ચોથી વાર કરી, પણ શંખ કઈ બોલ્યો. ઈશ્વરને એક પ્રાર્થના કરજો, ખાસ પ્રાર્થના કરજો કે પહેલા યોગ્યતા આપજે ને પછી અમને વસ્તુ આપજે. જો યોગ્યતા નહીં હોય અને તમને ઊંચામાં ઊંચી વસ્તુ મળી હશે તો પણ તમે એને સાચવી શકશો. જો આ બ્રાહ્મણને લાખ રૂપિયા આપનારો શંખ મળ્યો પણ એને સાચવવાની એનામાં ત્રેવડ હતી, એટલે પેલો ચતુર માણસ હતો એના પાસેથી છીનવી ગયો, લઈ ગયો, પાછો મહાદેવ પાસે ગયો, ખૂબ તપ કર્યું, ખૂબ રડ્યો. મહાદેવ પ્રસન્ન થયા, અરે ફરી કેમ આવ્યો, કે પેલા વાણિયાએ શંખ લઈ લીધો અને મને બનાવટી આપી દીધો, હવે શું કરું. કે ચિંતા ના કર, લે હું બીજો શંખ આપું છું. આ બીજા શંખની એક ખાસિયત છે કે આ બીજો જે શંખ છે એ બોલશે ખરો પણ કશું આપશે, એ કોઈને કશું આપશે નહીં. એટલે લઈ જાય, એટલે આ તો એ જ ધર્મશાળામાં ઉતર્યો. અને લાવણીએ જોયું કે આ આયા હતો એમ, કે ફરી પાછી પૂજા કરવા લાગ્યો, તિરાડમાંથી જોવા લાગ્યો. એટલે શંખ કહે છે, બોલ બેટા શું જોઈએ, કે લાખ રૂપિયા. અરે લાખ શું માંગે છે, કરોડ લેને, બે કરોડ લેને, પાંચ કરોડ લેને, દસ કરોડ લેને, લાખ શું માંગે છે. એટલે વાણીએ વિચાર કર્યો કે આ લાખ કરતા આ કરોડ વાળો. એટલે એને શું કર્યું, વળી પાછું જમાડ્યા, મહારાજ જમો હો હો, અને જમાડ્યા તો ખરા, અને પેલો લાખ વાળો મૂકી દીધો અને કરોડ વાળો. હવે કરોડ વાળામાં ખાસિયત એવી હતી કે બોલે ખરો પણ આપે એક પૈસો ના આપે, વારંવાર બોલે કરોડ લેને, બે કરોડ લેને, પાંચ કરોડ લેને, એ આપ બોલે ખરો પણ પૈસો એ આપે. હવે તમે સમજ્યા, કેટલાક લોકો ઢપોળ શંખો હોય, આવા બોલે ખરા, પાંચ હજાર, દસ હજાર, આટલા એમ બોલે ખરા, પણ કોઈ દિવસ પૈસો બોલેલો આપે. ચાર પ્રકારના માણસો. ધર્મ છે એ આચરવાની વસ્તુ છે, બોલવાની વસ્તુ. લોકો બોલશે, તમે શું કામ બોલો છો, આપોઆપ લોકો બોલશે. તમે કોઈ વાર દક્ષિણની યાત્રા કરવા જજો તો દક્ષિણના એટલા આલીશાન મંદિરો છે, એના એક એક ગોપુરમ જુઓ, એની લોબીઓ જુઓ, તો આપણને એમ થાય કે આ કયા ટાઈમે આ બધું બનાવ્યું હશે. કોઈ જગ્યાએ તકતી નહીં, બનાવનાર કોણ છે ખબર જ નથી, કયા વર્ષમાં કયા માણસે આ, હા એનો એક થાંભલો આપણાથી ના બનાવી શકાય. કારણ કે એવું થયેલું અમારે, અમારા એક જૈન સજ્જન છે, બહુ સારા માણસ છે, બહુ ભલા માણસ, અને ઘણીવાર આશ્રમમાં આવે, થોડા મશ્કરા સ્વભાવના. એટલે એકવાર મને કહે, મહારાજ અમારા ડેરાન તમારી ડેરીઓ, અમારા તો ડેરા અને તમારી, આ વાતે સાચી. હવે પૈસો તો બધો વાણિયા પાસે જ હોય, વેપારે વસતી લક્ષ્મી, એ તો હવે તમે બધા વેપાર કરવા લાગ્યા, પહેલા તો દેવામાંથી ઊંચા જ ના આવો. હવે બ્રાહ્મણ બિચારો સીધું લાવીને ખાતો હોય એટલે એના ઘરમાં પૈસો ના હોય, દાખલો અમારે આપવો હોય કોઈ ગરીબ બ્રાહ્મણનો જ આપવાનો હોય,
ત્યાં દરબાર મૂછો મેળતા હોય, પણ અંદર જુઓ તો બાકી આ મૂછો જ મેળતા હોય, બાકી ઘરમાં કઈ ઠેકાણું ના હોય. ખેડૂત છે એ બધા દેવાદાર હોય, બીજા મજૂર પ્રજા તો એથી વધારે ગરીબ હોય. એટલે હિન્દુ પ્રજામાં બીજા કોઈની પાસે તો પૈસો નહીં, પૈસો બધો કઈ જગ્યાએ? પાણીયા પાસે. અને એમને બધો વાપરવાનો ક્યાં? ડેરામાં. ડેરા જ ડેરા, ડેરા જ ડેરા, ડેરા જ ડેરા. હિન્દુ અને વાણિયા બંને પાસેથી એક ભૂલ સુધારવા જેવી છે. વાણિયાનો બધો પૈસો પથરામાં ગયો અને હિન્દુઓનો બધો પૈસો અગ્નિમાં ગયો. તમને કંઈક સૂજે એટલે શું કરો? યજ્ઞ કરો એમ. કંઈક થાય એટલે 1000 કુંડીનો કરો, 500 કુંડીનો કરો, આટલી કુંડીનો કરો, 3-4 દિવસમાં રાખ બાગ ચોડીને ઉભા થઈ જાઓ. બસ શું એમાં પછી કઈ મળ્યું? પેલા ખ્રિસ્તીઓ શું કરે? દવાખાનું કરે, સ્કૂલ કરે, કોલેજ કરે, ફલાણું કરે. એમાંથી માણસોનું નિર્માણ થાય, એમાંથી માણસોનું નિર્માણ થાય. તમે શું નિર્માણ કર્યું? તમે શું નિર્માણ કર્યું? દુલાભાયા કાગ નામ સાંભળ્યું છે? કાઠિયાવાડનો કવિ. અને એટલો જોરદાર કવિ, એની એક એક વાણીમાં તડપદી ભાષામાં એણે કંઈ રચ્યું છે, કંઈ લખ્યું છે. શિહોરમાં એક બ્રહ્મચારી બહુ મોટો યજ્ઞ કરે, તમને જો ખબર હોય તો, એ બહુ મોટો યજ્ઞ કરે અને હજુ દેવું બાકી છે ત્યાંનું. હજુ શિહોરના વાણિયાઓ બૂમો પાડે છે કે હજુ પૈસા ચૂકવાયા વિશ્વ શાંતિ માટે, ને શિહોરમાં અશાંતિ. બહુ મોટો એમાં દુલાભાયા કાગને બોલાવેલા અને ગયા. ચારે તરફ બધી કુંડીઓ 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 કુંડીઓ, આ બધું એને જોયું અને એનું હૃદય કકડી ઉઠ્યું અને એને તરત જ એ જ જગ્યાએ એને કાવ્યની રચના કરી. ઈ ભાંડુ હજારો ગામડિયા, આપણા આદિવાસી ભાઈઓ, ગામડિયા ભાઈઓ, દૂરના ગામડામાં રહેનારા, ઈ ભાંડુ હજારો ગામડિયા જે જન્મતા રોગના ભોગ બન્યા, જે જન્મ્યા ત્યારથી જ જે જન્મતા રોગના ભોગ બન્યા, એના આંગણેના કોઈ વૈદ્ય ગયા. તમારે ત્યાં 3 વિઝિટ આવે, એના આંગણે કોણ જાય છે? પછી પછી 30-30 કિલોમીટર સુધી કોઈ દવાખાનું નથી. ખ્રિસ્તીઓ ગયા એમના આંગણે. એના આંગણેના કોઈ વૈદ્ય ગયા, દુઃખ દર્દ તો કોઈએ પૂછ્યા જ નથી. અકાળે મૃત્યુને શરણ થયા, અકાળે મૃત્યુને શરણ થયા. બિચારા મરી ગયા, કોઈએ એમનો એમનો ભાવ ના પૂછ્યો કે ખાધું છે, પીધું છે, ભણ્યા છો, કપડાં છે કે નથી, કે કોઈએ ભાવ ના પૂછ્યો. અને હવે મૂળ વાત ઉપર આવ્યો. લાખો યજ્ઞ તણા ભડકે ભડકે, પેલા દીનજનોની ચિતા સળગે. લાખો યજ્ઞ તણા ભડકે ભડકે, પેલા દીનજનોની ચિતા સળગે. કેટલી મોટી ઉત્પ્રેક્ષા, કેટલો મોટો ફટકાર છે. પેલા એ બધું પથ્થરોમાં નાખ્યું અને આપણે બધું અગ્નિમાં નાખ્યું. પથ્થરોનું એક સારું થયું કે એનાથી સ્થાપત્ય તો થયું, શિલ્પ તો થયું. આજે 1000 વર્ષ પછી એ લોકો કહે છે કે આ દેરું, પણ પેલું તો 4 દિવસમાં રાખ. શું મળ્યું એમાં? કશું જ નહીં. કઈ કહેતા કઈ ના મળ્યું. બાકી તમારા જેટલું દાન, તમારા જેટલો ધર્મ, તમારા જેટલી ઉદારતા દુનિયાની કોઈ પ્રજાએ નથી કરી. પણ સમજીને કરો તો ને. એટલે 4 પ્રકારના પુરુષો અને 4 પ્રકારના પુરુષોની અંદર પહેલો પુરુષ છે પદ્મ. પદ્મ છે. પદ્મ શું? સાચો ધર્મ પાલન કરે છે. ધર્માભાસ નહીં, આડંબર નહીં, દોડ નહીં, દંભ નહીં, અને બોલતો નથી. એ ધર્મ પોતે બોલશે, એનો જય જયકાર આપોઆપ થશે, તમારે બોલવાની જરૂર નથી. પછી આ 4 પુરુષ છે એ ચારે 4 પુરુષોને ફરી પાછા જો તમારે માપવા હોય તો અર્થના દ્વારા. અર્થ એટલે પૈસો. પેલો જે પદ્મ પુરુષ છે એ પૈસો કમાય છે. આપણા ઉપનિષદો શાસ્ત્રો કહે છે ભૂત્યેન પ્રમદિતવ્યમ, 2 પૈસા કમાવામાં પ્રમાદ કરીશ. પ્રારબ્ધવાદી નથી, તમારા નસીબમાં હશે મળશે એવું નહીં. ભૂત્યેન પ્રમદિતવ્યમ, દેવ કાર્યેન પ્રમદિતવ્યમ, પિતૃકાર્યેન પ્રમદિતવ્યમ, 2 પૈસા કમાવામાં પ્રમાદ કરીશ નહીં. 2 પૈસા કમાજે, 2 પૈસા કમાઈશ તો એમાંથી 1/2 પૈસો કંઈક સારા કામમાં વાપરીશ. હવે તમે સુધામાં થઈને બેઠા એટલે રોજ વિચાર કરો કે હવે આજ ક્યાં જવું. કોઈના ત્યાં જમી લો, કોઈનું ઉતરેલું કપડું પહેરી લો, કોઈના ઉતરેલા સ્લીપર પહેરી લો. આપે તો વાહ વાહ, નહીં તો કથામાંથી ઉઠે એના પહેલા આપણે પહેરીને
બેઠતા થવાનું, અને જો પકડી પાડે કે બદલી ગયા ભાઈ, હા બદલી ગયા, હો લો 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 તમારે લઈ લો, અને ના પકડે તો આ બધી કળા છે, આ બધી યુક્તિઓ છે. પરદેશમાં શું છે, ચંપલ ઉતારવાના નહીં, કોઈ જગ્યાએ ઉતારવાના નહીં, ગમે ત્યાં જાઓ બૂટ પહેરેલા ને પહેરેલા રાખવા. બૌદ્ધોના ત્યાં પણ એ નિયમ, તિબેટમાં જાઓ, ચાઇનામાં જાઓ, જાપાનમાં જાઓ, અમે જાપાનમાં બુદ્ધ મંદિરમાં બહાર ચંપલ ઉતારીને ગયા અંદર, હજુ થોડેક ફર્યા હશું. ત્યાંની પેલી જે બહેન હતી, બધા જોડા ઉપાડી આવીને મારા પગ આગળ મૂકી દીધા, એમને કે પહેરી લો, અહીં ઉતારવાનો રિવાજ. એમના ભગવાન અપડાતા નથી, અને આપણા ત્યાં એવી કલ્પના કરી શકાય, આપણે તો ઘરમાં પહેરીને ના જવાય. એટલે આપણા ત્યાં તો ચંપલ ઉતારીને જવાનું, બેસવાનું. હવે ભગવાનમાં જીવ રહે કે જોડામાં જીવ રહે, ડાકોરમાં, દ્વારકામાં, અંબાજી, કોઈ પણ જગ્યાએ જાઓ, એટલે ઘણી જગ્યાએ વ્યવસ્થા કરી હોય, બધી જગ્યાએ તો વ્યવસ્થા કરેલી હોય. અને મારા એક સજ્જન છે, હવે એમાં પાછા લોકો બૂમ શું પાડે કે મહારાજ નવા ને નવા ગયા, એટલે ભી તું વિચાર કર કે લેનારો જૂના લેતો હશે કે નવા લેતો હશે. એ લેનારો તો નવા નવા જ લઈ જાય. મુંબઈમાં કથા કરું, એક સજ્જનના ત્યાં ગયો જમવા, મને કે જુઓ 40 વર્ષથી હું મંદિરમાં જઉં છું પણ આપણા જોડા કોઈ દિવસ ચોરાયા? ભવિ ગજબ કહેવાય. કેમ? તો મને બતાયા, મને કે જુઓ સંડાસ જવાના જે ચંપલ છે એવા જ મંદિર જવાના જુદા રાખ્યા છે, એવા હલકા રાખવાના કોઈને લેવાનું મન થાય. વળી પાછા એક બીજા સજ્જન મળ્યા, મને કે આપણા પણ કોઈ દિવસ 40 વર્ષથી પણ કોઈ દિવસ જોડા ચોરાતા? તો મેં કોઈ હલકા બલકા લઈ જતા હશો? કે મને કે નહીં, સારામાં સારા પહેરી જવાના, તોય ચોરાતો નથી. કેમ? કે એક આ બાજુ ઉતારવાનું ને એક પેલી બાજુ ઉતારવાનું, કારણ કે લઈ જનારને જોડું જોઈએ છે, ભેગા ઉતારીએ તો જાય ને. એટલે આપણે પછી એક પગ અહીંથી પહેરી લેવાનો અને એક ત્યાંથી પહેરી લેવાનો. હું ઘણી વાર વિચાર કરું કે આપણા મંદિરો, આપણા ધર્મસ્થાનો એટલા બધા નીચા આવી ગયા છે કે જ્યાં ઈશ્વર યોગ શીખતા પહેલા જોડા યોગ શીખવો પડે, ને જો જોડા યોગ ના શીખો અત્યારે તો 200-500 રૂપિયાના જોડા થાય. એટલે 4 પુરુષોને જો જાણવા હોય તો બીજો રસ્તો છે અર્થ. એ ધંધો કેવો કરે છે, ધંધો કરવાનો, કોઈ દિવસ ધંધો છોડી નહીં દેવાનો. તમે ગરીબ હો તોય ધંધો કરવાનો, અને કરોડાધિપતિ હો તો પણ ધંધો કરવાનો. છોકરાને ધંધો શીખવાડવાનો, છોકરાને નવરા નહીં રાખવાના, ભલે ગમે એટલી આવક બેઠી આવક હોય તોય. પણ પદ્મ પુરુષ કોનું નામ કહેવાય? જેના ધંધામાં કોઈના આંતરડા કકડતા ન હોય એવો જે ધંધો કરે એનું નામ કહેવાય પદ્મ પુરુષ. ધંધો તો ખરો પણ કોઈનું લોહી તો નથી કકડતું. એના ધંધાની અંદર કોઈ ને કઈ પરમાર્થ હોય, કઈ ને કઈ ઉદારતા હોય. એક સજ્જન મારે ત્યાં આવ્યા, ઘણી વાર આવે, લોજ નો ધંધો કરે. મને કે તમારી કથા તો મને બહુ ગુણકારી થઈ ગઈ. એમ કે શું ગુણકારી થઈ ગઈ? કે લોજ નો ધંધો છે, અને તમારી કથા સાંભળ્યા પછી મેં મારા મનમાં નક્કી કર્યું કે જેટલા માણસો જમવા આવે એ જમતા જમતા જયારે ના પાડે કે હવે નથી જમવું, પછી 2 રોટલી મારા તરફથી આગ્રહ કરીને મારે આપવાની, પછી 2 રોટલી હું ફરી ફરીને એને આગ્રહ કરીને આપું 2 રોટલી. મેં તો એ તો તમને ઉલટું ખોટ, જયારે કે એટલી ઘરાગી વળી છે, એટલી ઘરાગી વળી છે કે બેસવાને ખુરશી નથી જગ્યા મળતી, અને 2 રોટલીનો કાપ મૂકો તો બીજી વાર કોઈ આવે ખરો? આવા ઘણા લોકો હોય છે, જમવા બેસાડે અને પછી પેલા નોકરના દ્વારા બૂમ પડે કે એ સીટી વાગી ટ્રેનની, એટલે પેલા ટ્રેનમાં જનારા હોય ને એ બધા ઊંચા નીચા થઈ જાય, એટલે ખાધું ના ખાધું ને દોડે, કઈ વાગી બાગી કશું ના હોય, પણ આમને ઉઠાડી મૂકવા માટે આવું. ધંધો કરજો, પણ પદ્મ પુરુષ કોણ? હું લક્ષાધિપતિ ભલે ના થઉં, હું કરોડાધિપતિ ભલે ના થઉં, પણ જેમાં કોઈની હાય હોય, જેમાં કોઈની કોઈના આંતરડા કકડતા હોય એવો એવો પૈસો, એવો ધંધો મારે કરવો. ધંધાની પણ એક ચોઈસ છે, તમે લોજ કરો, પ્રેમથી જમાડો, લોકો હસતા હસતા જાય, ઉપરથી 2 રૂપિયા વધારે આપીને જાય, તમે ટ્રાન્સપોર્ટ બસનો ધંધો કરો, યાત્રાળુઓને લઈ જાઓ, પણ એટલી સારી રીતે રાખો એમને કે છેવટમાં બધા તમને પાઘડી બંધાવે કે ભાઈ આટલી સરસ યાત્રા કરાવી તમે, સરસ જમાડ્યા. આનું નામ પદ્મ પુરુષ કહેવાય. અર્થશુદ્ધિ, અર્થશુદ્ધિ એ જ શુદ્ધિ છે. હસ્ત કોને કહેવાય? કે જે ધંધો કરે એમાં સ્વાર્થ જ હોય, પરમાર્થ ના હોય, કોઈને છેતરે નહીં, કોઈને છેતરે નહીં, પણ કોઈનું ભલું ના કરે.
જમાડે પૂરેપૂરા, બે રોટલી વધારાની ના જમાડે, પણ જે હોય એ પૂરેપૂરું કરે, એને હસ્ત કહેવાય. ચિત્ર કોનું નામ કહેવાય કે જે અર્થની અંદર શું કરવું ને શું ના કરવું એનું કોઈ મહત્વ ના આપે અને સ્વાર્થને જ વધારે મહત્વ આપે એ ચિત્ર કહેવાય. અને શંખ કોને કહેવાય કે જે માત્ર લોહી ના જ પૈસા ખાતો હોય, સવારથી સાંજ સુધી લાંચ ને રુશ્વત, લાંચ ને રુશ્વત, લાંચ ને રુશ્વત, હરામના જ પૈસા, એમાં હકનો એક પૈસો ના હોય. જ્યારે એનો કોળિયો મોઢા આગળ આવે ને ત્યારે બાસમતી ચોખા હોય તો એમાંથી લોહી ટપકતું હોય, એમાંથી એમાંથી લોહી નીતરતું હોય. કેટલા માણસોના તે લોહી પીધા છે અને લોહી પી પીને ઘરમાં ઐશ્વર્ય ભેગું કર્યું હોય, એ ગમે એટલો મોટો હોય, પણ શાસ્ત્રકાર શું કહે છે, શંખ, એ શંખ છે, એ પદ્મ, એ તો શંખ છે જે હરામનો પૈસો ખાય છે. અને હરામમાં જે લોહી કકડાવીને પૈસો ખાય છે. કેટલીક લાંચ રૂશ્વતો એવી હોય કે લાંચ લઈને કામ કરે. મારી પાસે હમણાં એક છોકરો આવ્યો, મને કે શિક્ષક થવા માટે 50,000 રૂપિયા આપ્યા. કેટલા? પણ ઓર્ડર નથી આવ્યો, ઓર્ડર નથી આવ્યો. તો હવે હવે કઈ 50,000 ગયા એમ? અરે, ગરીબ વિધવાનો છોકરો માંડ જેમ તેમ કરીને 50,000 ભેગા કર્યા હોય, એ 50,000 લઈને જો તમે એને નોકરી આપવાના હોવ ને તો હું તમે ચિત્ર કહેવાય, જવા દો ને. હવે પદ્મ ના થાવ તો કઈ નહીં, હસ્ત ના થાવ તો કઈ નહીં, ચિત્ર કહેવો. એમણે લાંચ લઈને કામ તો કર્યું, પણ આ તો લાંચ લીધી અને ઉપરથી નોકરી ના આપી, હવે એને શંખ કહેવાય. આ રોજ મંદિરમાં આટા મારતા હોય તો એ શંખ કહેવાય, એ મંદિરને એને કઈ લેવા દેવા. પછી ધર્મ અર્થ કામ, કામની અંદર પણ આ ચાર પ્રકાર છે. જે પુરુષને અથવા જે સ્ત્રીને પોતાની પત્ની અને પોતાના પતિ સિવાય બીજો કોઈ પુરુષ કે બીજી કોઈ સ્ત્રી ઉપર આંખ ઉપાડીને જોવાની ઈચ્છા ના થતી હોય એનું નામ પદ્મ પુરુષ કહેવાય. આ બધી દુનિયા, આખી દુનિયા પડી છે, મારા ઘરમાં જે સ્ત્રી છે એ જ મારે સર્વસ્વ છે, મારો પતિ છે એ જ સર્વસ્વ છે, બીજા ઉપર આંખ ઉપાડીને ના જોવે. કેટલીક વાર એવું બને કે ટોપલા ઉપાડનારી પદ્મિની હોય અને સોનાની હિંચોળા ખાટ ઉપર હિંચનારી શંખણી હોય. પેલી ઓઢણી હતી, ઓઢ, જશ્મા ઓઢણ, એ શું ટોપલા જ ઉપાડતી હતી? અને એની આખો દિવસ માટી પડે એટલે એના ચહેરા ઉપર તો કઈ પેલું ચોપડેલું ના હોય, જે બધા ચોપડે છે ને, લીલું પીળું બધું આવું તેવું જાત જાતનું બધું ધોળું ધોળું. એકવાર મેં એક વાત, એક દ્રશ્ય બહુ વિચિત્ર જોયેલું. આફ્રિકામાં એક બંગલામાં ઉતારો, છેવટનો રૂમ અને 10 ફૂટ અડીને જ એક બીજો બંગલો. ત્યાં રોજ આવું પ્રવચન કરવા જવું ટાઈમ થાય એટલે. એટલે પેલા ગાડી તૈયાર રાખી હોય એમાં જઈને બેસ. હવે એમાં પેલી બેને શું કર્યું કે ઉતાવળમાં જલ્દી જલ્દી પેલો પાવડર હોય ને એ પાવડર આમાં ખંખેર્યો, પણ હાથમાં કઈ આવ્યો કે ખલાસ થઈ ગયેલો. હવે હવે કથામાં જવાનો ટાઈમ થઈ ગયો અને બીજો પાવડરનો ડબ્બો નહીં, એટલે કરવું શું? પછી દિવાલ ઉપર આમ હાથ ઘસ્યા અને હાથ ઘસીને પછી મોઢા ઉપર, કારણ કે રોજ પાવડર લગાવતો હોય ને પછી જો પાવડર ના લગાવો તો એવું ખરાબ મોઢું દેખાય. ઘણી વાર ઓળખાય ને કે તમે એ જ, પેલું ચોપડી હોય ત્યારે જુદા લાગે ને ના ચોપડી હોય ત્યારે. એ ઓઢણી ક્યાં ચૂનો, એ ક્યાં પાવડર લગાવતી હતી, એ ક્યાં લિપસ્ટિક લગાવતી હતી, એ તો બિચારી એનો ઓઢ ખોદે અને પેલી માટીને ભરીને ટોપલો આપે અહીં ઉપાડે અને જઈને પેલા પાડ ઉપર જઈને નાખી આવે. સવારથી સાંજ સુધી કાળી મજૂરી, તડકામાં લાય લાય બળતા તડકામાં, અને છતાં એનું એટલું સૌંદર્ય, એનું એટલું રૂપ. આ ઓઢ પ્રજા બહારથી આવેલી છે, જોજો તમે, એ ઘણી પ્રજા બહારથી આવેલી છે. અને રાત આ રાત રાજા છે ને ઘોડા ઉપર બેસીને બધે ફરે અને ફરતા 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 એની નજર અહીં ઓઢણી ઉપર પડી અને પડી એવી ચોંટી ગઈ. અને પછી તો ઘોડો લઈને ત્યાં જ ઉભો રહે અને પછી તો એને પ્રસ્તાવો રાખવા માંડ્યા. લોક કવિએ બધી બધે બધા ગીત જોડેલા છે. જસમા તારે સોનાના મહેલ, અરે તને રાજમહેલ આપું, ચાલ તું. અને પેલી જસમા શું કે છે, અમારે ઓડાને ભલા ઝોંપડા, રાજા તારે રાજા સોનાનો મહેલ, અમારે ઓડાને ભલા. કોણ છે? પદ્મિની છે. ભલે ને ઓઢના ઘરમાં જન્મી હોય,
જસમા તારે સોનાની ખાટ, હિંડોળા ખાટ. અને જસમા કે છે અમારે ઓડાને ભલી ખાટલી. રાજા એને કે છે તું જો હું કેવો ચક્રવર્તી રાજા છું, કેટલી હાક વાગે છે, ધાક વાગે છે, હું રાજા છું. અને પેલી ઓઢણી કે છે મારો ઓડ પણ રાજા જ છે, કોઈ રાજાથી જરાય ઉતરતો, આ મારો ઓડ પણ રાજા જ છે. કોણ હશે આ? રાજા એ જોયું. એક બીજી વાત યાદ રાખજો, કામનો એક ડંખ હોય છે અને ડંખ છે ને એને વાળવો બહુ કઠિન હોય છે. આ ઓઢણી કોઈ હિસાબે માનવાની, એનો જીવ એના પતિમાં છે, એના ઓડમાં છે. એટલે ઓડને મારી નાખો, ઓડ મરી જશે તો પછી આપોઆપ પાછી ઓડને મારી નાખ્યો. ઓડને મારી નાખ્યો એટલે પાછી વળવાની જગ્યાએ આ નાગરની માફક વિફરી, અને વિફરીને પછી કહ્યું કે એનું માથું લાવ. અને તમને ખબર હશે કે પેટમાં કટાર મારી અને પછી ઓડની સાથે એ મરી ગઈ. કોણ હતું આ? આ પદ્મિની. આ પદ્મિની હતી. આજે એની એનું મારા આશ્રમમાં મેં એનું પૂતળું મૂકેલું છે. લોકો યાદ કરે કે આના પાસેથી જો આ દીવાદાંડી છે. પેલી જે નટીઓ છે એના ચિત્રો ઘરમાં શું રાખો છો, એની પાસેથી શું શીખવાના હતા? ડાયરીમાં જુઓ તો એ ચિત્રો, મોટરમાં જુઓ તો એ ચિત્રો, ઘરમાં જુઓ તો એ ચિત્રો, એમ કોલેજના છોકરાઓ છોકરીઓ ભણતી હોય એમાં એ ચિત્રો, એમની પાસેથી શું શીખશો? ચિત્રો જ રાખવાના હોય તો આ જશ્મા જેવાના રાખો કે તમને દીવાદાંડી થઈને રસ્તો બતાવશે. પેલા હા એક વાત છે, તમારે ચિત્રો રાખવા હોય તો સારામાં સારી જગ્યા છે કે પેલી સાયકલના પૂંછડા પાછળ નથી રાખતા હોતા, હે રિક્ષા કે એવું હોય છે ને એના પાછળ લગાવ્યો હોય તો આખો દિવસ એના ઉપર કાદવ. કોઈએ ખરું ખોડી કાઢ્યું છે કે આ જગ્યા જ રાખવા જેવા, ખરું ખોડી કાઢેલું છે. પદ્મ એનું નામ કહેવાય. અને આવા કેટલાય પદ્મો છે, એવા કેટલાય પદ્મો છે, કેટલીય પદ્મિનીઓ છે. એકવાર મારે આશ્રમમાં કોલેજના છોકરાઓ આવ્યા, 25-50 છોકરાઓ. મેં કહું ક્યાં જઈ આવ્યા? મને કે ચિત્તોડગઢ ને મેવાડ ને એકનાથજી ને શ્રીલિંગ નાથ દ્વારા અને કાંકરોલી ને બધી જાત્રા કરી આવ્યા. મેં કહું ચિત્તોડ ગયા હતા કે? હા. ઉપર કિલ્લામાં બધું જોયું કે? હા. શું શું જોયું કે? પેલો નવલખો આમ ભંડાર જોયો, મીરાબાઈ નું ઘર જોયું, મંદિર જોયું, ફલાણું જોયું. અરે બધું જોયું, પણ જ્યાં 16,000 રજપૂતાણીઓ કેળ ઉપર એના પેલા પછેડાઓ બાંધી બાંધીને હર હર મહાદેવ હર હર મહાદેવ કરીને કૂદી પડી હતી ને રાખ થઈ ગઈ હતી, એ ધૂળને માથા ઉપર ચડાવી. મને કે એ તો અમને ખબર જ નથી, એ તો અમે જાણતા જ નથી કે તો અમને ખબર જ નથી. મેં કહ્યું ત્યારે તમે યાત્રા કરવા ગયા એ ફોગટની ગયા છો. એ રાણાના ત્યાં એક પદ્મિની સ્ત્રી હતી. પદ્મિની સ્ત્રીનું વખાણ છે ને કોઈ અભાગ્યા હિન્દુએ જઈને અલાઉદ્દીન ખિલજીના દરબારમાં કર્યું. તમારે ત્યાં તો કેટલાય વિભીષણો પેદા થયા છે, અમીચંદો પેદા થયા થયા છે કે નથી થયા? આજે આજ તો નહીં હોય, આજે છે. જઈને પેલા અલાઉદ્દીન ખિલજીને કહ્યું, અને આ પાટણનો રાજા હતો કર્ણદેવ, એની કમળાદેવી માટે પણ એ જ કામ કર્યું હતું. માધવ મંત્રીએ જઈને કહ્યું હતું કે આ કમળાદેવી જેવી તો કોઈ રૂપાળી સ્ત્રી નથી, તારા હરમમાં શોભે એવી છે. ત્યાં જઈને અલાઉદ્દીન ખિલજી પાસે વાત કરી કે આ તારી બેગમો એના આગળ ધૂળ બરાબર, પદ્મિની છે રાણાના ઘરમાં. અને અલાઉદ્દીન ખિલજી ત્યાંથી ઠેઠ ચડ્યો આવ્યો, આખા કિલ્લાને ઘેરી લીધો. ઘણા દિવસે સુધી ઘેરેલો પણ એક કોઈ ટસ મચક જીતી શક્યો. જ્યારે એને પાછા વળવાનું થયું ત્યારે પછી એને એક જ શરત મૂકી, મારી એક જ શરત છે કે પદ્મિની મને મોઢું બતાવે, મારે એનું રૂપ જોવું છે. પદ્મિનીએ કહ્યું હું મોઢું નહીં બતાવું. પછી બીજી શરત મૂકી કે પ્રત્યક્ષ મોઢું ના બતાવે તો દર્પણમાં મોઢું બતાવે. તમે કોઈ વાર ચિત્તોડ જાઓ તો જોજો, એને જે દર્પણમાં મોઢું બતાવ્યું ને એ જગ્યા છે, અહીં એ ઊભી રહેલી, એના એને પેલો ના જોઈ શકે, સીધો ના જોઈ શકે, પણ દર્પણમાં એના પ્રતિબિંબને જોઈ શકે. પછી વિચાર કર્યો કે જો આ મ્લેચ્છ જતો હોય અને આખું રાજ્ય બચી જતું હોય તો દર્પણમાં મોઢું બતાવવું બરાબર છે. એટલે પદ્મિની એક જગ્યાએ ઝરોખામાં અમુક જગ્યાએ ઊભી રહી અને સામે દર્પણ મૂકેલું, ત્યાં દર્પણમાં એણે મોઢું જોયું, અડધો ગાંડો થઈ ગયો હતો. હવે એના ઘરમાં સેંકડો રાણીઓ સેંકડો બેગમો છે. પછી એ તો પાછો આવ્યો અને કહ્યું કે હવે અમે જઈએ છીએ. એટલે રાણાને એમ થયું કે હવે આ જ્યારે જાય છે ને આટલો મોટો બાદશાહ છે તો મારે એને વિદાય કરવા જવું જોઈએ, એને વિદાયગીરી આપવા માટે જવું જોઈએ. એટલે રાણો બિચારો ભોળો
એના 5-10 સૈનિકો, 50-200 સૈનિકો લઈ અને એને વિદાય આપવા ગયો અને પકડી લીધો, એને પકડી લીધો. અને એક જ શરત, કે હવે તો પદ્મિની મળે તો તને છોડું, નહીં તો તને છોડીશ, નહીં તો તને નહીં છોડું. ઇતિહાસ વાંચજો. હવે શું કરવું? આ બાજુ છે એક આહલા અને ઉદલ, એના બે ભાણિયા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. એટલે કાં તો એને મારી નાખે અને ફરી પાછો ઘેરો ગાલે, કાં તો પદ્મિનીએ બાદશાહના ત્યાં જવાનું. પછી વચ્ચેનો એક રસ્તો કાઢ્યો, પદ્મિની આવશે. અને પદ્મિની આવશે એવા સમાચાર સાંભળીને બાદશાહ તો ખુશ ખુશ થઈ ગયો. હા, હવે મારું ધારેલું, દિલ્હીમાં મોઢું શું બતાવું? કારણ કે બિલ બહુ મોટા ઉપાડે ચડ્યો તો હાથ ઘસીને પાછો આવે તો દિલ્હીમાં મોઢું શું બતાવું? પદ્મિની આવશે, પણ એની સખીઓ સાથે આવશે, એકલી નહીં આવે. ભલે સખીઓ આવતી હોય તો ઉલટું વધારે સારું. 800 પાલખીઓ તૈયાર કરાવી, 800 પાલખીઓ, અને એક એક પાલખીને ઉપાડનારા 2-2 માણસો, 8-2 1600, અને અંદર બેઠેલો પાછો બીજો માણસ, એટલે 8-3 2400 માણસો. આ 2400 રાજપૂતો, પદ્મિની નહીં એમાં, પદ્મિની એક કે નહીં એમાં. આ બધા શસ્ત્ર, અંદર શસ્ત્રો મૂકેલા અને આ બધી આમ પેલું ઓઝલ રાખેલું, અને જ્યાં અલાઉદ્દીન ખિલજીના